આપણે માતા પિતા પુત્ર પુત્રી અને ભાઈ બહેન સંબંધ, આ બે સંબંધને આપણે જોઈએ. એમાં હજી કઈ પ્રશ્ન હોય તો કરીએ, નહીં તો આપણે આગળ વધીએ. આટલું જે મેં શેરિંગ કર્યું એમાં કઈ કોઈને લાગતું હોય કે ભાઈ હજી આ મુદ્દા ઉપર કેવી રીતે ચર્ચા કરીએ તો ચોક્કસ તમે મૂકો, તો આપણે એના ઉપર પણ ચર્ચા કરીએ. કારણ કે આ જે છે ને એ આપણો જ મીન્સ આપણા સંબંધો અને આપણો જ જેને કહેવાય ને કે અરીસો છે આપણા માટેનો, કે આપણું જીવવાનું કેવું છે એ દરેક વખતે આપણે આમાં જોઈ જોવાનું છે અને આપણી જાતને મૂલ્યાંકિત કરવાની છે કે ભાઈ હજુ ક્યાં ખૂટે છે અથવા તો હજી શું આપણામાં ખૂટે છે જે આપણે પૂરું કરવાનું છે જેથી કરીને આપણે આપણા બાળકો સુધી પહોંચી શકીએ. ફાગુની બેન, જી હા શિલ્પાબેન હા બોલો. મારો અવાજ આવે છે? હા આવે છે. અત્યારે તમે કીધું એમ કે આપણે આપણા બાળકોને અલગ શું આપીએ છીએ ને આપણે, ચલો કે આ સમજણની દિશામાં આગળ વધી રહ્યા છે, પણ આપણા મા બાપ છે તો હા એ લોકો પણ જેમ આપણને ખબર નથી એમ એ લોકો પણ એ ભાવિત અવસ્થામાં જીવે છે, તો કઈ રીતના વાત કરી શકાય? જેમ કે આજે સવારે જ મારી મમ્મીનો ફોન આવ્યો હતો, તો આજ ગઈકાલે બહુ ડિસ્ટર્બ હતી અને અઠવાડિયામાં બે વાર એ જ વાત કરે કે તમે નાના હતા ત્યારે બહુ સારું હતું, બહુ આનંદથી રહેતી હતી, હું અત્યારે હું એકલી છું, મારે બધું આ કરવાનું, એટલે મારાથી આ કહેવાય જાય છે હા કે હા મમ્મી આપણે એ કેળવણી નથી આપી આપણા બાળકોને, મમતા મૂલ્ય નથી શીખ્યું, તો બાળક ક્યાંથી મમતા મૂલ્યનો ભાવ સમજી શકશે, ક્યાંથી એવું વર્તન કરશે? બરાબર. તો ત્યારે એમ કે છે કે કેમ નથી શીખવું, તમે સાચવે જ છે, મોઢિયા જ કર્યા છે, તો ક્યારેક ક્યારેક સમાજમાં કોન્ફ્લિક્ટ પણ આવી જાય, તો એ કઈ રીતના વાત કરીએ કે એમ એ સમજાય એને મુદ્દો કે ભાઈ હું એવી અપેક્ષા રાખું છું કે મને માન સન્માન મળે, મને પ્રેમ મળે જે નથી હા મળી રહ્યો. ઓકે. હા એટલે આમાં છે ને બે ત્રણ વસ્તુ આપણા લેવલ ઉપર આપણે થોડી ક્લિયર કરીએ. જેમ કે મોટી ઉંમરના અથવા તો આપણા જે વડીલો છે બરાબર, ત્યાં આપણે એક તો જે છે એમ કે આ જે સમજની યાત્રામાં આપણે લોકો જે આગળ વધીએ છીએ બરાબર, એ સમજની યાત્રામાં એ લોકો પણ આગળ વધશે અથવા તો એ લોકો પણ આ વસ્તુને એઝ ઇટ ઇઝ સમજશે એવી આપણે અપેક્ષા નહીં રાખી શકીએ. કારણ કે એક તો એમની પોતાની એક આખી જીવનયાત્રા છે, એમના પોતાના જીવને લીધેલા અમુક નિષ્કર્ષ છે, અને એ એજ મીન્સ એવી છે કે એમાં હવે કોઈ બદલાવ અથવા તો એ જે વિચારોના લેવલે જે પણ આપણને એમ લાગે ને કે ગુણાત્મક પરિવર્તન આવે એવી શક્યતા બહુ ઓછી થઈ જાય છે. કારણ કે હા કારણ કે એમની જે એજ છે ને ત્યાં સુધીમાં પહોંચતા પહોંચતા એમણે એટલા બધા એક્સપિરિયન્સ સંબંધોના અને પરિવારોના એને જોઈ લીધા હોય છે ને, તો એમાંથી એમને બહાર કાઢવાને એ બહુ શું કહેવાય અશક્ય વાત લાગે અત્યારે. તો અહીંયા પણ આપણને આ જયારે કન્ટેન્ટ સામે આવે છે ને ત્યારે આપણી સામે એ જ પ્રસ્તાવના રૂપમાં આવે છે કે આપણા જે વડીલો છે જે આપણને 55-60 વર્ષના છે બરાબર, તો એમને છે ને ખાલી આપણે શું કહેવાય સેવા જ એમની કરવાની છે. એમની પાસેથી આપણે એક તો કોઈ આ આગ્રહ નથી રાખવાનો અથવા તો આપણે પણ એની સામે એવી કોઈ સ્પષ્ટતા નથી મૂકવાની, પણ આપણા પોતાનામાં એમના પ્રત્યેનો કોઈ પણ જાતનો ભાવ જે છે એ અસ્થિર થયા વગર મીન્સ એમની સાથે આપણે જ્યારે જ્યારે આમ જીવી શકીએ છીએ તો એ જ એના માટે થઈને એક સેવા છે. તો એમના માટે થઈને આપણે ખાલી એટલું જ કરી શકશું, પણ આપણાથી જે આપણી ઉંમરના અને આપણેથી નાના એટલે કે આપણા જે બાળકો છે અને આપણે આ ઉંમરના એટલે આપણા ભાઈ બહેન છે કે પતિ પત્ની જે બધા છીએ બરાબર, એના માટે થઈને હા આપણે પ્રપોઝલના રૂપમાં આ બધી વસ્તુને આપશું કે ભાઈ હું આને જોઉં છું તો તમે એક વખત જોઈ લો બરાબર, પણ દરેક વખતે આપણો જે ટોન છે એ પ્રપોઝલના ફોર્મમાં છે કે નહીં મારે દરેક વખતે જોવો પડશે. જો ડૂઝ ડોન્ટ્સ અથવા તો જેને કહેવાય ને કે શાસન વાળા ઓલામાં આપણે જતા રહીએ કે ભાઈ મેં આજે વિચાર્યું છે ને તમારા માટે થઈને બરાબર જ છે એક વખત જોઈ લો, આ ઓલામાં જો આપણે જશું તો સ્વાભાવિક છે કે સામેવાળો વ્યક્તિ પણ એના યોગ્ય લાગતું હશે છતાંય તે એનાથી મીન્સ વિરોધી થઈ જશે બરાબર. તો આ એક પ્રયત્ન જેમ હું તમને કહું કે ભાઈ મને જેટલો એક્સપિરિયન્સ થયો એ પ્રમાણે કે આ દરેક વસ્તુને જેટલી જેટલી આપણે પ્રપોઝલના ફોર્મમાં મૂકતા જઈએ છીએ ને કે ભાઈ મેં તો ચેક કરીને જોયું છે તમે એક વખત જોઈ લો તમારી રીતે, તો આ વસ્તુ વધારે કામ કરે છે, પણ આપણા વડીલો સાથે નહીં. તો તમારો જે શિલ્પાબેન પ્રશ્ન છે તો એમાં હું તમને અત્યારે એટલું જ ગાઈડ કરી શકીશ
કે ત્યાં જે છે ને આપણો ખાલી મીન્સ આપણે એમની જેટલી સેવા કરી શકીએ, અને સાથે સાથે આપણે જે અહીંયા કહીએ છીએ કે ભાઈ હું સંબંધોને કેવી રીતે સમજીશ અને સંબંધોમાં જે મૂલ્ય છે એનો નિર્વાહ કેવી રીતે કરીશ, બરાબર. એ જેમ જેમ અહીંયા વાત કરવામાં આવે છે ને, તો મારા માતા પિતા કે વડીલો સાથે મારો કયો ભાવ હોવો જોઈએ એની જેટલી મને સ્પષ્ટતા થશે ને, એટલું મારે એની સાથેનો જે મૂલ્ય નિર્વાહ છે ને એટલું વ્યવસ્થિત થશે, અને એટલું જ એમની જે છે એ ધીમે ધીમે જે કમ્પ્લેન છે ને એ ઓછી થતી જશે. એટલે અહીંયા તો મારી મારી પાસે જે મને જે જવાબ મળ્યો હતો એ તમારે સુધી મેં આવી રીતે પહોંચાડ્યો છે. હા શિલ્પાબેન, ઠીક છે ફાલ્ગુનીબેન, બરાબર કે એ તમે જે કીધું એ ટોન આવી જાય છે, ડૂઝ ને ડઝ વાળો ટોન ઓટોમેટિકલી આવી જાય છે કે આમ નહીં આમ કરવું જોઈએ હા, એટલે ઈ છે ને, મને એવું લાગે કે આપણે બહુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કારણ કે એક અધિકાર ભાવમાં આપણે આવી જઈએ ને એટલે આ વસ્તુ આવી જ જાય કે ભાઈ મને ખબર છે તમે હું કહું છું એટલું કરો, ઈ વાળા ઓલામાં આપણે આવી જતા હોઈએ હે ને. તો એ જેટલું જેટલું આપણું નીકળશે ને, તો તમે જોજો કે ભાઈ એમનામાં પણ આપણને એ વસ્તુ દેખાશે. અને જેમ સોમ ભૈયા કે છે ને કે આપણે જેમ કે આગળ જયારે આ બધા મૂલ્યોને સમજશું ને ત્યારે જે મને લાગે છે તમને વધારે સ્પષ્ટતા થશે કે ભાઈ જયારે જયારે હું જેને વિશ્વાસ મૂલ્ય કીધું છે ને એ મારામાં જેટલું સ્થિર થતું જશે ને એટલું હું સામે વાળી વ્યક્તિને પણ હું વિશ્વાસ શું કહેવાય વિશ્વાસ સુધી પહોંચાડી શકીશ. તો એકચ્યુઅલી જે છે ને એ મૂળ મીન્સ જે છે એ વિશ્વાસ છે, જેને આપણે ફાઉન્ડેશન વેલ્યુ કીધી છે એમને, બરાબર. તો આ સંબંધો પછી છે ને આપણે એક પછી એક મૂલ્યને પણ સમજશું, તો એ જયારે સમજશું ને તો મને એમ લાગે છે કે તમને વધારે ક્લેરિટી બનશે કે ઓકે મારા તમારા પોતાના વ્યવહારમાં તમારે ક્યાં ક્યાં અપડેટ કરવાનું છે, તો એ ક્લેરિટી મને લાગે છે ત્યારે તમે વધારે કરી શકશો તમારામાં. હા ઠીક છે ભલે, ઓકે, હા થેન્ક યુ. બરાબર. તો ત્યાર પછીનો જે સંબંધ છે મિત્ર મિત્ર સંબંધ, તો એ જે છે એમાં ક્રિયા કઈ હશે તો પરસ્પર પૂરક, બરાબર. તો એક તો શું કહેવાય કે જે એક પૂર્ણતા તરફની જે યાત્રા છે, બરાબર, એમાં જે બે મિત્રો હશે એ એકબીજાને પૂરક હશે. તો આમાં આપણે જયારે સંબંધોને જોશું ને ત્યારે આપણને એમ લાગશે કે આમાં કઈ બહુ આપણને ફરક તો નથી લાગતો, બરાબર. પણ એને કેવી રીતે આપણે જોવાના છે, જેમ કે માતા પિતા અને પુત્ર પુત્રી અને ભાઈ બહેન, એ જે સંબંધ છે એ કેવો છે કે ભાઈ એક એક માના પેટેથી જન્મેલા જે બાળકો છે એને જે આપણે પુત્ર પુત્રી અથવા તો ભાઈ બહેન કીધા છે, બરાબર. પણ એવો જ સંબંધ જ્યારે શું કહેવાય બીજી માના પેટમાંથી જન્મેલા બાળક સાથે મારો છે જે મને પરસ્પર પૂરક થાય છે ત્યાં જે છે એ મિત્ર સંબંધ કીધો છે, બરાબર. તો આમ આપણને ભાઈ બહેન અથવા અને મિત્ર મિત્રમાં બહુ ફરક નથી લાગતો, પણ એમાં કે જે અંતર છે એ કેટલું છે કે ભાઈ એક જે છે એ સહોદર છે અને બીજો સંબંધ છે એમાં એ સહોદર નથી, એક જ ઉદરમાંથી જન્મેલા બાળકો નથી, એટલા માટે થઈને ત્યાં જે છે એ મિત્ર મિત્ર સંબંધ છે. બાકી બેઉ જે છે બેઉ સંબંધ ભાઈ બહેન સંબંધ અને મિત્ર મિત્ર સંબંધ એ બે અભ્યુદયના અર્થમાં જ છે, બરાબર. તો એકબીજાને સહયોગ અને એકબીજાને પૂરક થવું એ જ આ બે સંબંધમાં ક્રિયાઓ જે છે થાય છે, બરાબર. ત્યાર પછી કીધું છે ગુરુ શિષ્ય સંબંધ, બરાબર. તો ગુરુ શિષ્ય સંબંધમાં શું છે, તો ગુરુ જે હશે એ પ્રામાણિક હશે અને શિષ્ય જે હશે એ જિજ્ઞાસુ હશે, બરાબર. તો અહીંયા પ્રામાણિક એટલે શું કીધું છે, તો જે પ્રમાણ સહિત હોય ને એને પ્રામાણિક કીધું છે. આપણે અત્યારે પ્રામાણિક ની જે પરિભાષા કરીએ છીએ બહુ જ ટૂંકી અને બહુ જ પેલી છે, સાધનોના અર્થમાં છે, બરાબર. જ્યારે અહીંયા શું છે કે જે માણસ જે છે એ સમજદારી સંપન્ન છે અને એના જીવનમાં ઉતરેલું છે એ જ પ્રમાણે જીવે છે અને એ જ પ્રમાણેનું એનું આચરણ છે એને કીધું છે ગુરુ. અને શિષ્ય જે છે એ શું હશે, તો જિજ્ઞાસુ. તો અહીંયા જિજ્ઞાસાની પરિભાષા શું આપી છે, તો જીવવાના અર્થમાં જે પણ આશા છે અને જિજ્ઞાસા કીધી છે કે ભાઈ મારું જે જીવન છે એ હું વધારે સમજદારી પૂર્વક જીવી શકું અને એના માટેના જે મારા પ્રશ્નો છે એના મને કોઈ ગુરુ પાસેથી આન્સર મળે, તો એને કીધો છે શિષ્ય. તો શિષ્ય હંમેશા જિજ્ઞાસુ હશે અને ગુરુ જે હશે એ પ્રામાણિક હશે, બરાબર. તો પ્રમાણ સહિત જે જીવતો વ્યક્તિ હશે એ ગુરુના સ્થાને હશે, અને જે માણસને જીવવાની આશા છે અથવા તો જીવવામાં જ્યાં જ્યાં પણ એને અડચણો છે એ એના પ્રત્યે જે પણ પ્રશ્નો છે એને લઈને જ્યારે કોઈ વ્યક્તિ પ્રસ્તુત થતો હશે એને કીધો છે શિષ્ય, બરાબર.
અહીંયા એક બીજી એક બહુ સરસ મીન્સ સ્પષ્ટતા પણ કરી છે કે ગુરુ એ જ વ્યક્તિ હશે, અથવા તો ગુરુ એટલે એવી વ્યક્તિ કે જે બીજાને ગુરુ બનાવી શકે. બરાબર, તો આપણે જેમ આપણી પ્રચલિત ઓલીમાં જોઈએ ને, તો એક જે ગુરુ છે ને એ એમાં એના શિષ્યોમાંથી કોઈને ગુરુ બનાવતા હોય એવી જે પહેલી હોય એ બહુ બહુ આપણે જૂની આપણી જે વ્યવસ્થા હતી ગુરુ પરંપરા ન્યા આપણને દેખાતી હતી, પણ અત્યારના ઓલામાં ક્યાંય એવી વસ્તુ આપણને દેખાતી નથી કે એક ગુરુ છે એ પોતાના શિષ્યને ગુરુ બનાવવા તરફની એની યાત્રા હોય, અથવા તો એ પણ એ જ જગ્યાએ પારંગત થઈને પહોંચે એવી ગુરુને અપેક્ષા હોય. બરાબર, એવું આપણને નથી જોવા મળતું. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ મેનેજમેન્ટમાં જ્યારે કોઈ કંપનીમાં તમે હોય ને, તો કંપની કદાચ તમને બધું શીખવાડી દેશે ને, છતાંય કોઈ એક વસ્તુ જે એની મૂળ કી હશે ને એ વસ્તુ એ ક્યારેય એના એમ્પ્લોય સામે ખોલશે નહીં. બરાબર, કારણ કે જો એ ખોલી દે તો એ જે છે એ વ્યક્તિ જે છે એને પોસ્ટ ઉપર પહોંચી જાય. બરાબર, તો આપણે ક્યાંક આપણું જે થ્રુ એજ્યુકેશન પણ એ વસ્તુને એવી રીતે બનાવીને રાખી છે કે ભાઈ મારે સમકક્ષી ન પહોંચી જવો જોઈએ, અથવા તો મારાથી ઉપર ન જતો રહેવો જોઈએ. બરાબર, જ્યારે અહીંયા શું કીધું છે કે ગુરુ વ્યક્તિ એવી હોય કે એ જે છે એ બીજાને ગુરુ બનાવી શકે, એટલે પોતે તો સમજણ પૂર્વક અને આચરણ પૂર્વક જીવે જ છે, પણ બીજી વ્યક્તિ જે જિજ્ઞાસુ છે એને પણ એવી જ રીતે આચરણ પૂર્વક જીવતું અથવા તો પ્રામાણિક બનાવી શકે એને અહીંયા ગુરુ કીધું છે. આજે ગુરુ શિષ્ય સંબંધ જે છે એને આપણે આવી રીતે સમજી શકીશું. બરાબર, ત્યાર પછી જે છે સાથી સહયોગી સંબંધ. બરાબર, તો આજે સાથી સહયોગી સંબંધ છે જે છે એને આપણે ઉત્પાદન કાર્ય સાથે મેઇનલી જોડવાનો છે, અથવા તો બાકીની જે ત્રણેય અવસ્થા સાથે જ્યારે માણસો કામ કરતા હશે. બરાબર, તો એ જે ઉત્પાદન જે થતું હશે ત્યારે જે છે એ આ સાથી સહયોગી સંબંધ હશે. તો રોનકભાઈ નો જે સવાલ હતો કે માલિક અને નોકર વાળો, તો એને જ અહીંયા સરસ રીતે આ સંબંધને એક નામ આપ્યું છે, સાથી સહયોગી સંબંધ. કારણ કે માલિક નોકર એવો જ્યારે પેલું કરીએ છીએ ને, ત્યારે થોડુંક જે શું કહેવાય, કઈક કોઈ કઈક વસ્તુ ટોપ ઉપર છે અને કોઈ કઈક વ્યક્તિ બોટમ ઉપર છે, જેના ઉપર ટોપ વાળી વ્યક્તિનો આમ સ્વતંત્ર અધિકાર છે એનું શોષણ કરવાનો, એવો ક્યાંક ભાવ આવે. જ્યારે સાથી સહયોગી એ જ્યારે સંબંધ એવો નામ આપીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે બંનેને એકબીજાની જરૂર છે. બરાબર, અને બે એકબીજાને સહયોગી અને પૂરક છે. આ ઉપયોગી અને પૂરકતા જે આપણે શરૂઆતના માતા પિતા પુત્ર પુત્રી સંબંધમાં સમજ્યા હતા, એ ઉપયોગીતા પૂરકતા જે છે એ પણ આપણને અહીંયા સાથી સહયોગી જ્યારે સંબંધના નામ સંબોધન સાંભળ્યું ત્યારે આપણને દેખાય છે. કારણ કે માણસ જે છે ને એ હંમેશા સન્માનપૂર્વક પ્રસ્તુત થવાનું અને પોતાનું જે સન્માન છે એ સચવાયેલું રહે એવી જ રીતે હંમેશા બીજા માણસ સાથે વર્તશે. બરાબર, નો ડાઉટ આપણે કઈક એવું કામ કરવું પડે છે જેના કારણે આપણે ક્યાંક એ ભૂમિકામાં હોઈએ છીએ કે કોઈક માલિક છે અને કોઈક નોકર છે, પણ એ જે નોકર છે ને એ વસ્તુ એક્સેપ્ટ તો થતી જ નથી. બરાબર, તો એ ત્યાંથી આગળ ઉઠવાનો પ્રયત્ન તો હંમેશા કરશે જ કે ભાઈ હું કેવી રીતે એ વસ્તુને સન્માનમાં કન્વર્ટ કરું. તો એટલા માટે થઈને મને એમ લાગે છે કે એ જે શબ્દ છે માલિક અને નોકર એના જગ્યાએ આ જે શબ્દ યુઝ અહીંયા કર્યો છે એ એકદમ એપ્રોપ્રિયેટ છે, સાથી અને સહયોગી. બરાબર, તો સાથી જે હશે એનામાં દાયિત્વ હશે અને સહયોગી જે હશે એમાં કર્તવ્ય હશે. બરાબર, તો દાયિત્વ અને કર્તવ્યને બહુ બ્રોડ પહેલામાં સમજીએ તો જેમાં જવાબદારીનો ભાવ છે અથવા તો જે માણસે જવાબદારી સ્વીકારી છે એને કીધું છે દાયિત્વ, અને જેને ખાલી કરવાનું છે અથવા તો જે જવાબદારી એ સોંપવામાં આવી છે એ પ્રમાણે જે કાર્ય કરવાનું છે એ ખાલી કાર્ય પૂરું સંપન્ન કરવાનું છે, બસ એટલી જ જે નિષ્ઠા છે એ હોવી જોઈએ એને કીધું છે કર્તવ્ય. બરાબર, તો દરેક જગ્યાએ શું કહેવાય આ જે છે સાથી સહયોગી સંબંધ આપણને જોવા મળે. જેમ કે પરિવારમાં પણ અમુક જગ્યાએ આપણને જોવા મળશે કે ભાઈ આખા પરિવારમાં અમુક જગ્યાએ જે છે જેમ કે પત્ની હશે અથવા તો માતા હશે એને આખા ઘરની પોષણની જવાબદારી લીધી હશે, તો ન્યાય એને એનું દાયિત્વ સ્વીકારેલું છે. બરાબર,
એને પોષણની જવાબદારી સ્વીકારેલી છે. પછી એવી જ રીતે બાકીના જે છે એને સપોર્ટ કરતા હોય છે, તો એમાં બાકીનો જે પરિવાર છે એને કર્તવ્યના રૂપમાં આપણે જોઈ શકીએ. બરાબર, તો ત્યાં પરિવારના સ્વરૂપમાં આપણને દેખાય છે. પણ આજે સાથે સહયોગી સંબંધ આપણે કહીએ છીએ ઉત્પાદનના અર્થમાં છે. બરાબર, તો દરેક વખતે આ જે દાયિત્વ કર્તવ્ય છે એ કોઈક ને કોઈક સંબંધમાં કોઈક ને કોઈક વ્યક્તિ સાથે જોડાયેલું જ હશે. કોઈ એક જે છે એ દાયિત્વમાં હશે અને બીજો વ્યક્તિ છે એ કર્તવ્યમાં હશે. તો જેને જવાબદારી સ્વીકારી છે એ દાયિત્વ અથવા તો સાથી છે, અને જેને કર્તવ્ય સ્વીકાર્યું છે એ જે છે એ સહયોગી છે, એમ એને આપણે ત્યાં સમજી શકીએ. બરાબર, ત્યાર પછી જે છે એ પતિ હેલો હેલો, હા આવે છે મારો અવાજ? સોરી, હું, હા મારું પેલું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. ક્યાંથી અટક્યું તું વાત? મારું બહુ ધ્યાન નથી રહ્યું. હા બસ એજ તમે હવે આગળનો જે સંબંધ હતો ને. ઓકે ઓકે, હા એટલે મેં કીધું પતિ પત્ની સંબંધ જે છે ને એને આપણે સરસ વિસ્તારથી સમજશું, અને એની જે ક્રિયા છે યતિત્વ અને સતિત્વ એને પણ આપણે થોડીક વ્યવસ્થિત રીતે સમજવી પડશે. કારણ કે એ જે છે એ એક પરિવારનો આખો મૂળ સંબંધ છે. તો પરમ દિવસે આપણે એની ચર્ચા આગળ કરીએ. બરાબર, તો અહીંયા સુધીમાં ક્યાંય આપણને કંઈ એવું લાગતું હોય કે ભાઈ આ સંબંધ વિશે હજી વધારે, કારણ કે આ છે ને જેમ જેમ આપણે આગળ પઠન અધ્યયન કરશું એમાં દરેક બુકમાં આ બધા સંબંધો વિશે માહિતી આપવામાં આવી જ છે. એમાં રહેલા મૂલ્યો, એમાં રહેલી અપેક્ષા, બધા વિશે વાત કરી છે. એટલે ત્યાં તો એની ચર્ચાઓ થશે જ, પણ અત્યારે આપણને એવું લાગતું હોય કે ભાઈ આ આ વાત હજી આપણે વધારે વિગતથી સમજવી છે, તો ચોક્કસ એને પણ આપણે અત્યારે જો ચર્ચા કરવી હોય તો કરીએ. સારું, તો મને લાગે છે આપણે પરમ દિવસે મળીએ ત્યારે આના ઉપર આપણે વિગતે ચર્ચા કરીશું.